वेलकम बैक। पूर्वी कोंगी नेता श्वेता ब्रह्मभट्ट करशे केसरिया बीजी चुने भाजपनो केस धारण करशे। थोड़ा दिवस पहला राजभवन खाते पीएम मोदी साथे तेमणे मुलाकात करी हती। चूंटणी पहला ज कोंग्रेस थी छेड़ो फाड्यो छे। 2017 विधानसभा चूंटणी में श्वेता ब्रह्मभट्ट मणिनगर विधानसभा सीट ना कोंग्रेस में उम्मीदवार हता। तो श्वेता ब्रह्मभट्ट बीजी चुने केसरियो धारण करशे। आ पहला प्रधानमंत्री नरेन्द्र मोदी साथे राजभवन में તેમણે મુલાકાત કરી હતી। એક પછી એક નેતાઓ નારાજગી દર્શાવી રહ્યા છે કોંગ્રેસથી અને છેડો ફાડીને તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે। પૂર્વી કોંગી નેતા શ્વેતા બ્રહ્મભટ્ટ કેસરિયા કરશે। 2 જૂનના રોજ હાર્દિક પટેલ પણ કેસરિયા કરશે। ત્યારે આ ફોટો આપ જોઈ શકો છો કે રાજભવન ખાતે શ્વેતા બ્રહ્મભટ્ટ કે જેઓ પ્રધાનમંત્રી સાથે તેમણે મુલાકાત કરી હતી। 2017 મણિનગર સીટના ઉમેદવાર કોંગ્રેસના શ્વેતા બ્રહ્મભટ્ટે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો અને હવે તેઓ ભાજપનો સાથ આપશે। કેસરિયા ધારણ કરશે 2 જૂને શ્વેતા બ્રહ્મભટ્ટ અને સાથે અનેક લોકો પણ તેમની સાથે જોડાઈ શકે છે। ચૂંટણી પહેલાં જ કોંગ્રેસને આ મોટો ઝટકો છે। એક પછી એક નેતાઓ નારાજગી દર્શાવી રહ્યા છે અને કોંગ્રેસ સાથેથી છેડો ફાડી રહ્યા છે, ભાજપમાં જોડાઈ રહ્યા છે। ત્યારે શ્વેતા બ્રહ્મભટ્ટ 2 જૂને ભાજપનો કેસ ધારણ કરશે। થોડા દિવસ પહેલા જ રાજભવન ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે તેમણે મુલાકાત કરી હતી અને ત્યારથી જ ચર્ચાઓ તેજ બની હતી કે આખરે શ્વેતા બ્રહ્મભટ્ટ ભાજપમાં જોડાઈ શકે છે અને 2 જૂને ભાજપનો કેસ ધારણ કરશે। ગૌરવ પટેલ અમારી સાથે ફૂલ લાઈન પર જોડાઈ ગયા છે। ગૌરવ, એક પછી એક નેતાઓ કોંગ્રેસને અલવિદા કહી રહ્યા છે, નારાજગી દર્શાવી રહ્યા છે અને ભાજપમાં જોડાઈ રહ્યા છે, કોંગ્રેસને કેટલું નુકસાન શ્વેતા બ્રહ્મભટ્ટના જવાથી અને ભાજપને કેટલો ફાયદો? જી, વાત કરીએ તો અગાઉ શ્વેતા બ્રહ્મભટ્ટ મણિનગર વિધાનસભા ઉપરથી કોંગ્રેસની બેઠક ટિકિટ ઉપર લડ્યા હતા, જોકે તેમાં કારમાં પરાજય થયો હતો। થોડા સમય પહેલા તેમને ગુજરાત સરકારના વખાણ કર્યા હતા, નરેન્દ્ર મોદીની કાર્યશૈલીના એટલે કેન્દ્ર સરકારના પણ વખાણ કર્યા હતા અને જયારે પ્રધાનમંત્રી ગુજરાતના પ્રવાસ હતા ત્યારે તેમની સાથે મુલાકાત કરી હતી, તે સમય જ અટકર હતી કે શ્વેતા બ્રહ્મભટ્ટ ભાજપમાં જોડાશે અને વાતને તથ્ય મળી ચૂક્યું છે। 2 તારીખના રોજ પોતાના સમર્થકો સાથે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે। મહત્વનું છે કે 2 તારીખે હાર્દિક પટેલ પણ ભાજપમાં જોડાવાના છે, એટલે કોંગ્રેસના જે 2 નેતાઓ હતા તે ભાજપમાં જોવા તો થોડું નુકસાન ચોક્કસ કોંગ્રેસે થઈ જવાનું છે। જી બિલકુલ, આભાર ગૌરવ સમગ્ર વિગત બદલ।